नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। एन्फोर्समेंट डायरेक्टोरेट ईडीनी टीम आम आदमी पार्टी सांसद संजय सिंह घरे पहुंची थी। ईडीनी टीम हाल में तेमना निवासस्थाने दरोड़ा पाड़ी रही है। आपना सांसदे खुद पत्रकारों ने अंगे माहिती आपी है। अगाउ आ वर्षना मे महीना में पण ईडीए संजय सिंह घरे दरोड़ा पाड्या था। ते समय तेना सहयोगी घर अने ऑफिस पर सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं। क्रिकेट वर्ल्ड कप 2023 आगामी 5 ऑक्टोबर थी शुरू थवा जई रह्यो छे। अमदावादमां वर्ल्ड कपनी सौप्रथम मैच 5 ऑक्टोबर ना रोज रमाशे। अमदावादमां मोटेरा खाते आवेला नरेन्द्र मोदी स्टेडियममां वर्ल्ड कपनी 5 मैच रमवानी छे। स्टेडियममां पहोंचवा माटे सौथी सरळ ट्रांसपोर्टेशन तरीके मेट्रो रेल छे, त्यारे गुजरात मेट्रो रेल कोर्पोरेशन द्वारा महत्वनो निर्णय लेवामां आव्यो छे। वर्ल्ड कपनी मैचना दिवसे रातना 1 वाग्या सुधी मेट्रो ट्रेन दौड़ावाशे, जेना माटे फिक्स 50 ની પેપરની ટિકિટ લેવી પડશે। नरेन्द्र मोदी स्टेडियम में वर्ल्ड कपनी क्रिकेट मैच रमाशे। ते दिवसे अमदावाद में मेट्रो ट्रेन सवारे 6 વાગે 20 મિનિટ થી રાત્રિના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે। હાલ અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6 વાગ્યાથી 20 મિનિટથી રાત્રિના 10 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટના અંતરાળ પર કાર્યરત છે। જો કે જે દિવસે મેટ્રો મોડે સુધી દોડશે ત્યારે રાત્રિના 10 વાગ્યા બાદ ટિકિટના દરમાં વધારો થશે। વર્લ્ડ કપ ક્રિકેટ મેચના દિવસે મેટ્રો ટ્રેન સેવાઓ સવારના 6:20 થી રાત્રિના 1 કલાક સુધી ચાલુ રહેશે। મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીના પ્રવાસે છે। સીએમ શિંદે અને ફડણવીસ દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળશે। બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ ચાલી રહી કે શું આ દિલ્હી મુલાકાત પાછળ અજીત પવારની નારાજગી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીનું વધતું દબાણ કારણભૂત છે। રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિને કારણે આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। પેલો શીલજ વાળો ફ્લેટ બેસ્ટ હતો, બસ ત્યાં આસપાસ દેરાસર નથી। ઓ યાર, પેલો ગોલ્ડ સ્કાય વિલા વાળો ફ્લેટ ને, પણ ત્યાં હવે દેરાસર આવી રહ્યું છે। યસ, ધ ગોલ્ડ સ્કાય વિલા ની બાજુમાં જ આવી રહ્યું છે એક ભવ્ય જૈન શિખરબંધી દેરાસર। ધ ગોલ્ડ સ્કાય વિલા એન અલ્ટ્રા લક્ઝુરિયસ 4 અને 5 BHK અપાર્ટમેન્ટ એન્ડ ડુપ્લેક્સિસ બાય સામો રિયલ્ટી લિમિટેડ એટ સાયન્સ પાર્ક શીલજ। રાજધાની દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીકલે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળનો પશ્ચિમ ભાગ હતો, જ્યાં તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના વૈજ્ઞાનિક સંજયકુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર નેપાળનો પશ્ચિમ ભાગ હતો। તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડ રાજ્યને અડીને આવેલા નેપાળના ભાગમાં જમીનથી માત્ર 5 કિલોમીટર દૂર 6.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો। દિલ્હી અને એનસીઆરની સાથે પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનના જયપુરમાં પણ તેની અસર થઈ છે। ગુજરાતના અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। વનડે વર્લ્ડ કપ 2023 માટે અમદાવાદ સજ્જ બન્યું છે। આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે। આ માટે પ્રેક્ષકો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી, જેથી કોઈ અગવડતા ન પડે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને પાર્કિંગની ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ। 3 કિલોમીટરની ત્રિજ્યામાં કુલ 15 પ્લોટ પાર્કિંગ માટે અનામત રાખવામાં આવ્યા છે, જો કે આ માટે પાર્કિંગ ચાર્જ વધારી દેવાયો છે। 2-વ્હીલર માટે ₹100 અને 4-વ્હીલર માટે ₹250 ચાર્જ રહેશે। વન ડે મેચને કારણે વધારે સમય સુધી વાહન પાર્ક કરવાનું હોવાથી ચાર્જ બમણો કરી દેવાયો છે। ગુજરાતમાં વધુ એક મોટું અક્ષરધામ બનવા જઈ રહ્યું છે। સ્વામિનારાયણની બીએપીએસ સંસ્થા દ્વારા આગામી દિવસોમાં નડિયાદમાં રાજ્યનું સૌથી મોટું અક્ષરધામ મંદિર બનાવવામાં આવશે। હાલમાં ગુજરાતમાં એકમાત્ર અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં આવેલું છે, જ્યારે નડિયાદમાં રાજ્યનું બીજું અને સૌથી મોટું અક્ષરધામ મંદિર બનીને તૈયાર થશે। મહંત સ્વામીના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ મંદિરને યોગી ફાર્મ પીપલક ખાતે 40 એકરમાંથી 12 એકર જમીન પર બનાવવામાં આવી રહ્યું છે। અહીં 1 લાખ ઘન ફૂટ ગુલાબી પથ્થરમાંથી ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરાશે। નડિયાદના અક્ષરધામ મંદિરમાં 11 ઘુમડ, 324 પિલ્લર, 1210 ચોરસ ફૂટ પ્રદક્ષિણા પથ તથા અક્ષરદેરીની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર રહેશે।
અંબાજીમાં પ્રસાદમાંથી વપરાતા ઘીના નમૂના ફેલ થતા ઉહાપો મચી ગયો છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળમાં માફિયાએ 48 લાખ ભક્તોની આસ્થા સાથે છેડા કર્યા હતા. ખરાબ બીમાથી મોહનથાળનો પ્રસાદ બનાવીને મોહિની ગ્રુપે 31 લાખ પેકેટ માઈ ભક્તોને પધરાવી દીધા. મેળો પત્યા પછી ઘી ખરાબ હોવાનો રિપોર્ટ જાહેર કરાયો. ખરાબ મોહનથાળનું ઘી અમદાવાદથી ખરીદાયનું ઘટસ્ફોટ થયો છે. બીજો મોટો ખુલાસો એ થયો છે કે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાંથી આ નકલી ઘી ખરીદવામાં આવ્યું હતું. અંબાજીમાં અંદાજે 3000 કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે હવે નિર્ણય લેવાયો છે કે અંબાજીમાં હવે મંદિરના કર્મચારીઓને પ્રસાદ બનાવશે. ભેળસેળ વાળો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ ન રિન્યુ ન કરાયો. સુરત શહેરમાંથી ફરી એકવાર શિક્ષણ જગત માટે શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક શિક્ષકે ફરી વિદ્યાર્થીની સાથે હેવાનિયત આચરી છે. આત્મહત્યાની ધમકી આપીને વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા. જોકે બાદમાં સમગ્ર મામલોનો ભાંડો ફૂટતા વિદ્યાર્થીની પરિવારે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોદી સરકારે મહિલાઓને મોટી ભેટ આપતા ઉજ્જવલા યોજના પર સબસિડી વધારી છે. ઉજ્જવલા યોજના પર સબસિડી 200થી વધારીને 300 કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર પર સબસિડી વધારવામાં આવી છે અને હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ સિલિન્ડર 600માં મળશે. મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ આપી છે. સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો. સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ. કોરોના પછી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે, પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને લઈને સિવિલ હોસ્પિટલ સતર્ક બની છે. નવરાત્રીના 9 દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઊભો કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે રાત્રિના પણ ડોક્ટર્સ અને ટીમ વોર્ડમાં હાજર રહેશે. દવા ઇન્જેક્શન સહિતની તમામ સારવાર મળી રહે તેથી વોર્ડમાં તમામ વ્યવસ્થા ઊભી કરી દેવાઈ છે. રાજકોટ સિવિલમાં હાર્ટ એટેક માટે 50 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 20 બેડ મહિલાઓ માટે, 20 બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે, જ્યારે 10 બેડ સ્પેશિયલ કાર્ડિયો માટે તૈયાર કરાયા છે. સુરત જિલ્લામાંથી વધુ એકવાર ડુપ્લિકેટ અધિકારી બની રૂપિયા પડાવતા તોડબાદને પોલીસે ઝડપી પાડ્યા છે. ડુપ્લિકેટ પોલીસ નહીં પરંતુ ડુપ્લિકેટ ડેપ્યુટી કલેક્ટર બની રૂપિયા પડાવ્યા હતા. જમીન સંપાદનમાં ટેન્ડર ભરી પૈસા રોકો તો સારું કમિશન મળવાની લાલચ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવ્યા હતા. જોકે માંડવી પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શિક્ષક વડાપ્રધાન મોદી પર નિશાન તાકી રહ્યા છે. આ ટીચરના નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. એક શિક્ષકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી મોહમ્મદ ગૌરી સાથે કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલી એક વિડીયોમાં ટીચર અવધ ઓઝા કહી રહ્યા છે કે મુગલ વંશની જેમ મોદી વંશ હશે. તો વધુમાં કહે છે કે વડાપ્રધાન મોદીને કોઈ સંતાન નથી, એ કોઈ મુદ્દો નથી, કારણ કે મોહમ્મદ ગૌરીને પણ કોઈ સંતાન નહોતું. તેઓ આગળ કહી રહ્યા છે કે નવું સંસદ ભવન મોદીનો મહેલ હશે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.